ત્યારે ગુજરાત કોંગ્રેસના સિનિયર નેતાઓની નારાજગી મુદ્દે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ પ્રતિક્રિયા આપી છે. અમિત ચાવડાએ કહ્યું કે કોંગ્રેસના કોઈ નેતામાં નારાજગી નથી અને કોંગ્રેસ તમામને લોકશાહી ઢબે રજૂઆત કરવાની તક આપે છે. અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગોત્સવનો પ્રારંભ થઈ ચૂક્યો છે. કાઈટ મહોત્સવના પ્રથમ દિવસે શાળાના વિદ્યાર્થીઓએ યોગાસન કર્યા અને ત્યારબાદ મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હસ્તે પતંગ મહોત્સવની શરૂઆત કરવામાં આવી. રાજ્યભરમાં લોકરક્ષક દળની પરીક્ષા પૂર્ણ થઈ ગઈ છે. 8,76,000 ઉમેદવારોના રજીસ્ટ્રેશન વચ્ચે 7,15,000 ઉમેદવારો પરીક્ષા આપવા માટે પહોંચ્યા. પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે લોકરક્ષક દળની પુનઃ પરીક્ષા લેવાઈ. લાડીની પરીક્ષાના પુનઃ આયોજનમાં વિદ્યાર્થીઓનું ઉદાસીન વલણ સામે આવ્યું. ગત પરીક્ષા કરતાં વિદ્યાર્થીઓની સંખ્યામાં 10% જેટલો આંશિક ઘટાડો નોંધાયો. પરીક્ષામાં કોઈ ગેરરીતિ ન થાય તે માટે અમદાવાદમાં રક્ષા શક્તિ યુનિવર્સિટી ખાતે કંટ્રોલ રૂમ તૈયાર કરવામાં આવ્યો અને રાજ્યભરના કેન્દ્રો પર નજર રાખવામાં આવી. રાજ્યના તમામ કેન્દ્રો પર ઉમેદવારોએ શાંતિપૂર્ણ રીતે પરીક્ષા આપી અને તમામ ઉમેદવારોના બાયોમેટ્રિક લેવાયા બાદ જ કેન્દ્રો પર પ્રવેશ અપાયો. તો બીજી બાજુ પરીક્ષા કેન્દ્રોની આજુબાજુ 100 મીટર વિસ્તારમાં આવેલી ઝેરોક્સની દુકાન પર પ્રતિબંધ લગાવાયો અને વિદ્યાર્થીઓને 10:30 વાગ્યા પછી પ્રવેશ પણ આપવામાં નહોતો આવ્યો. વડોદરામાં 44,760 ઉમેદવારોએ લોકરક્ષક દળની પરીક્ષા આપી હતી. શહેરના કુલ 132 સેન્ટર પર પરીક્ષા યોજાઈ. પરીક્ષાર્થીઓની સુવિધા માટે વિવિધ સેન્ટર અને મુખ્ય જંકશન પર વડોદરા પોલીસે હેલ્પ ડેસ્ક ગોઠવ્યા હતા. રાજકોટમાં એલઆરટીની પરીક્ષામાં પીએસઆઈ કક્ષાના અધિકારીની દેખરેખ હેઠળ પેપર પરીક્ષા કેન્દ્ર પર પહોંચાડવામાં આવ્યા. 10 અધિકારીઓના સ્ટાફને એક કેન્દ્ર પર પેપર પહોંચાડવાની જવાબદારી સોંપવામાં આવી હતી. સાબરકાંઠામાં ભારે ટ્રાફિક જામના કારણે ઉમેદવારોની બસો અટવાઈ પડી. હિંમતનગર વિજાપુર સ્ટેટ હાઈવે પર ટ્રાફિક જામ થતા અરવલ્લી અને સાબરકાંઠાના પરીક્ષાર્થીઓ અટવાઈ પડ્યા. બીજી તરફ અરવલ્લીમાં પરીક્ષાર્થીઓ માટે મૂકવામાં આવેલી એસટી વિભાગની બસો ડ્રાઈવર નશામાં હોવાથી ઉમેદવારો અધવચ્ચે અટવાઈ પડ્યા. અરવલ્લીના બાયડમાં સરસોલી નજીક ઝાડ સાથે બાઇક અથડાતા એક યુવકનો મોત થઈ ગયું. આ યુવક એલઆરટીની પરીક્ષા આપવા માટે કપડવંજ જતો હતો ત્યારે આ અકસ્માત સર્જાયો. મહેસાણામાં એલઆરટીની પરીક્ષા આપી પરત ફરતા વિદ્યાર્થીની બાઇકને કારચાલકે ટક્કર મારી ઇજાગ્રસ્ત યુવકને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો. ઉલ્લેખનીય છે કે ખેડ બ્રહ્માનો યુવક કડી પરીક્ષા આપવા માટે પહોંચ્યો હતો ત્યારે છત્રાલ પાસે આ અકસ્માત સર્જાયો. એલઆરટીની પરીક્ષામાં ઉમેદવારોને પ્રશ્નો વિનાનું પેપર મળવાની ફરિયાદ ઉઠી હતી. દાહોદના લીંબડી કેન્દ્રમાં ઉમેદવારોને 24-80 નંબરના પ્રશ્નો વિનાનું પેપર આપવામાં આવ્યું, જેથી ઉમેદવારોએ સંચાલકને લેખિતમાં જાણ કરી પરંતુ સંચાલકોએ પ્રશ્નો પત્ર બદલી આપ્યા ન હતા. સાબરકાંઠાના હિંમતનગરમાં મોતીપુરા સર્કલ પર ભારે ટ્રાફિક જામ સર્જાયો. એલઆરટીની પરીક્ષા પૂર્ણ થતા ઉમેદવારોના ધસારાના લીધે આ ટ્રાફિક જામ સર્જાયો હતો. સુરતમાં એલઆરટી પરીક્ષાને પગલે એસટી બસ પર ભારે ધસારો જોવા મળ્યો. પરીક્ષા આપીને પરત ફરતા આ ધસારો સર્જાયો. પરીક્ષાર્થીઓના ધસારાના પગલે સુરત ડેપો પર વધારાની બસો ફાળવાઈ હતી. ભાવનગરના કાળિયાબીડ વિસ્તારમાં જ્ઞાનમંજરી સ્કૂલ સામે ગુજરાત ગેસની લાઇન લીકેજ થવાની ઘટના સામે આવી છે અને આ ઘટના બાદ ગુજરાત ગેસ અધિકારીઓ અને સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યા. જ્ઞાનમંજરી શાળામાં એલઆરટીની પરીક્ષા ચાલુ હતી ત્યારે આ ઘટના બની. અમદાવાદના નિર્ણયનગરમાં એક યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું. યુવકના પરિવારજનો ભાવનગર પહોંચ્યા હતા. તે દરમિયાન તેણે આ પગલું ભર્યું તો પોલીસે તપાસ કરતા યુવકના મૃતદેહ પાસેથી સુસાઇડ નોટ મળી આવી, જેમાં બેકારીના કારણે તેણે આત્મહત્યા કરી હોવાનો ઉલ્લેખ કર્યો. અમદાવાદમાં સગીર બાળાના અપહરણકારો ઝડપાઈ ચૂક્યા છે. 2 વર્ષ પૂર્વે સગીરાનું અપહરણ કરવામાં આવ્યું હતું. આરોપીઓએ સગીરાને રાજસ્થાનમાં ગોંધી રાખી હતી. આ સાથે સગીરા પર અવારનવાર બળાત્કાર પણ ગુજાર્યો હતો. એક આરોપી 65 વર્ષનો છે જ્યારે બીજો 40 વર્ષનો છે. સુરતમાં ફોર વ્હીલ્સ વર્કશોપ એસોસિએશને વાહન રેલી યોજી હતી. કામરેજમાં થયેલી મયુર નામની યુવકની હત્યાના મામલે રેલી યોજાઈ હતી. હત્યાના આરોપીને ઝડપી પાડવા માંગ સાથે આ રેલી યોજાઈ. વરાછાથી કામરેજ સુધી રેલી યોજવામાં આવી.
સુરતના ઉધણા વિસ્તારમાં એક કચરાની વાન મહિલા ઉપરથી પસાર થઈ ગઈ, જોકે સદનસીબે આ ઘટનામાં મહિલાને સામાન્ય ઈજા પણ ન થઈ. મહિલા ઉધણા વિસ્તારમાં સાંઈબાબા મંદિરના દર્શન કરી રહી હતી, તે દરમિયાન કચરાની વાને રિવર્સ લેતા આ દુર્ઘટના સર્જાઈ. વડોદરામાં અલકાપુરી વિસ્તારમાં હિટ એન્ડ રનની ઘટના બની, જોકે ઘટનાના ગણતરીના કલાકોમાં જ પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે. પોલીસે આરોપી સામે બેજવાબદારીપૂર્વકનું ડ્રાઇવિંગ, ઓવરસ્પીડ અને સરકારી મિલકતને નુકસાન પહોંચાડવાનો ગુનો દાખલ કર્યો. સુરેન્દ્રનગરમાં ટ્રક ચાલકે બે પદયાત્રી યુવાનોને અડફેટમાં લીધા, તેમના ઘટના સ્થળે જ મોત થઈ ગયા. રાજકોટ ચોટીલા હાઈવે પર આ પદયાત્રીઓ ચાલીને ચોટીલા તરફ જતા હતા ત્યારે બામણ બોર્ડ નજીક અકસ્માત સર્જાયો. અકસ્માત બાદ ટ્રક ચાલક ફરાર થઈ ગયો. બોટાદ જિલ્લા એલસીબીએ ચોરી કરતી ગેંગના છ આરોપીઓને ઝડપી પાડ્યા છે. ઝડપાયેલા તમામ છ આરોપી એક જ પરિવારના સભ્યો છે. પોલીસે તેમની પાસેથી સોના ચાંદીના દાગીના, લેપટોપ, મોબાઈલ, પાણીની મોટર સહિત 1.57 લાખનો મુદ્દામાલ પણ કબજે કર્યો. પોરબંદરમાં એમજી રોડ પર આવેલા ફ્રન્ટ પેટ્રોલ પંપ પર તોડફોડની ઘટના સામે આવી છે. 3 અજાણ્યા શખ્સોએ લૂંટના ઇરાદે તોડફોડ કરી. પોલીસે સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી. રાજકોટની લાઈફ કેર હોસ્પિટલમાં કામ કરતો સુત્રાપાડાના પ્રાસલી ગામનો યુવાન મયુર મોરી છેલ્લા 22 દિવસથી ગુમ છે, ત્યારે યુવાનનો ચોંકાવનારો વિડીયો વાયરલ થયો છે, જેમાં હોસ્પિટલના ડોક્ટર શ્યામ રાજાણી તેને કારમાં કેદ કરી માર મારતા હોવાનો વિડીયો સામે આવ્યો. મારનાર ડોક્ટર શ્યામ રાજાણીની પોલીસે અટકાયત કરી. તો રાજકોટમાં શ્યામ રાજાણી પાસે બોગસ ડિગ્રી હોવાનો તેની જ પત્નીએ આક્ષેપ કર્યો. આ વાતની ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે. ઓડિયોમાં પત્નીએ ડોક્ટર સામે આક્ષેપ કર્યો છે કે તેના પાસે બોગસ ડિગ્રી છે. આ સાથે જ આક્ષેપ કર્યો કે તેને એક્સિડન્ટ બાદ શારીરિક તકલીફ હતી. તો રાજકોટમાં શ્યામ રાજાણીનો મયુરને માર મારતો વિડીયો વાયરલ થયા બાદ મયુરના ગામમાં રોષ ફાટી નીકળ્યો. મયુર શ્યામ રાજાણીની હોસ્પિટલમાં કામ કરતો હતો, જોકે આ દરમિયાન તે શ્યામ રાજાણીની કરતૂતો વિશે જાણી ગયો હશે અને તે કરતૂતોને છુપાવવા માટે શ્યામે તેને માર માર્યો હોવાનો ગ્રામજનોએ આક્ષેપ કર્યો. તો એક તરફ મયુર ગુમ છે, ત્યાં બીજી તરફ માર મારવાનો વિડીયો સામે આવતા કરણીસેના પણ મયુરના પરિવારના પડખે આવે છે. જોકે કરણીસેનાનો દાવો છે કે તેમણે શ્યામ રાજાણી સાથે મોબાઈલથી સંપર્ક કર્યો હતો, ત્યારે શ્યામ રાજાણીએ પીધેલી હાલતમાં તેમની સાથે ગાળાગાળી કરી. છોટાઉદેપુરમાં નસવાડી પોલીસે નર્મદા નદીના કિનારા પાસેના કડદા ગામેથી વિદેશી દારૂ ઝડપી પાડ્યો. 14 બાઇક પર વિદેશી દારૂ ડુંગર વિસ્તારના ગામડામાં સપ્લાય કરાતો હતો. પોલીસે 6 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો. જૂનાગઢના મેંદરડાના મોટી ખોડિયાર ગામે 10 વર્ષના બાળક પર દીપડાએ હુમલો કર્યો. તુવેરના ખેતરમાં કામ કરી રહેલા ખેત મજૂરના બાળક પર દીપડાએ બાળકને ઉઠાવી જવાનો પ્રયત્ન કર્યો. બાળકને ઉઠાવે તે પહેલા જ તેના વાલીઓએ પડકાર કરતા દીપડો નાસી છૂટ્યો. ભાવનગરના પાલીતાણામાં ભેંસોનો ત્રાસ વધ્યો છે. એક ભેંસે બાઇક પર જઈ રહેલા વાહન ચાલકને અડફેટમાં લઈ લીધો. અકસ્માતમાં વાહન ચાલકોને સામાન્ય ઈજા પહોંચી. આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ. અમદાવાદમાં નિકોલ વોર્ડના રહીશોએ કાઉન્સિલરના ઘરે જઈને વિરોધ નોંધાવ્યો. ઉલ્લેખનીય છે કે નિકોલ રોડ રસ્તાની ખરાબ સ્થિતિ હોવાથી રહીશો ત્રાહિમામ પુકારી ગયા હતા. ત્યાં બીજી બાજુ નિકોલના ગંગોત્રી સર્કલ પર સ્થાનિક લોકોએ હોબાળો મચાવ્યો. 7 વર્ષથી ગંગોત્રી સર્કલથી સૂર્યવાડી સુધીનો રોડ ન બનતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો. લોકોએ રોડ નહીં તો વોચ નહીંના પોસ્ટર બતાવી વિરોધ કર્યો. જૂનાગઢ માર્કેટયાર્ડમાં કર્મચારીઓના પ્રમોશન અને ભરતીને લઈને વિવાદ વકર્યો છે, જેમાં માર્કેટયાર્ડના ડિરેક્ટર વિનુ હાપાણીએ ચેરમેન ભીખા ગજેરા પર સગાવાદ કર્યો હોવાનો આક્ષેપ કર્યો, ત્યારે પ્રમોશન આપવામાં પણ ગેરરીતિ કરી હોવાનો આરોપ મુકાયો છે. વડોદરામાં ઇન્ટરનેશનલ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું, જેમાં 1 લાખ જેટલા દોડવીરોએ ભાગ લીધો. કેન્યા, યુરોપ, જાપાન, ચાઇના અને યુએસ સહિતના 8 જેટલા દેશમાંથી દોડવીરો ભાગ લેવા માટે પહોંચ્યા. આ ઇન્ટરનેશનલ મેરેથોનમાં સીએમ વિજય રૂપાણી પણ હાજરી આપવા માટે પહોંચ્યા હતા. સુરતમાં મંગળવારે યોજાનારી જળયાત્રાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. જળયાત્રાની બાઇક રેલી ઓલપાડથી નીકળી પિંજરત, કુદિયાણા, સાયણ, મોરથાણ અને ભાદોલ ખાતે ખેડૂતો સાથે બેઠક કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ઉકાઈ ડેમમાં પૂરતું પાણી હોવા છતાં ખેતીમાં પાણીના કાપને લઈ આ જળયાત્રા કાઢવામાં આવશે. સુરતમાં વહંગમ યોગ સંસ્થાન દ્વારા 5100 કુંડી મહાયોગ યોજાયો, જેમાં દેશભરના 20,000થી વધુ ભક્તોએ ભાગ લીધો.
पर्यावरण की शुद्धि और विश्व शांति माटे आ यज्ञ योजवामां आव्यो। कच्छमां ओछा वरसादने कारणे अछती परिस्थिति छे, त्यारे अबड़ासाना अबोल जीवने बचाव समितिए अछती स्थिति वच्चे 5000 रखड़ता ढोरने आश्रय आपवानो निर्णय कर्यो। ज्यां सुधी वरसाद नहीं पड़े त्यां सुधी पशुओने पाचा पोळमां ज राखवामां आवशे। ભાવનગરના ઊંટવી ગામે લોકડાયરામાં લોકગાયક કીર્તિદાન ગઢવી અને હાસ્ય કલાકાર માયાભાઈ આહિર પર રૂપિયાનો વરસાદ કરવામાં આવ્યો। ભાજપના પ્રદેશ પ્રમુખ ઋત્વિજ પટેલે કલાકારો પર રૂપિયાનો વરસાદ કર્યો। જીતુ વાઘાણી અને રામભાઈ સાંગાએ ગૌશાળાના લાભાર્થી આ ડાયરાનું આયોજન કર્યું હતું। तो आ तरफ नवसारी में गौ सेवा माटे डायरानुं आयोजन करवामां आव्युं, जेमां लोक गायक गीता रबारी पर डॉलरनो वरसाद थयो। गीता रबारीना भजनो अने लोकगीतोने माणवा माटे विदेशोमां वसता भारतीयो पण उपस्थित रह्या हता।